समाचारमां આગળ વધીએ। જૂનાગઢથી સમાચાર। વિસાવદરમાંથી ગેરકાયદે બાયોડીઝલ ઝડપાયું છે। 1.25 કરોડનું બાયોડીઝલ ઝડપાયું। પુરવઠા વિભાગ દ્વારા રાજ્યના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે। 2.31 લાખ લીટર બાયોડીઝલ જપ્ત કરવામાં આવ્યું। અલંગમાંથી ક્રૂડ લાવીને બાયોડીઝલ બનાવવામાં આવતું હોવાની જાણકારી મળી રહી છે। આપણે જણાવી દઈએ કે બાયોડીઝલને લઈને અગાઉ જ મુખ્યપ્રધાન તરફથી આદેશ કરી દેવામાં આવ્યા છે કે જે ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ રાજ્યભરમાં થઈ રહ્યું છે તેને લઈને તપાસ કરવાના આદેશ સીએમએ આજ અઠવાડિયામાં આપ્યા છે। આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી નાઇનના સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, વિસાવદરમાંથી ગેરકાયદે બાયોડીઝલ ઝડપાયું છે, શું વધુ ડિટેલ આ સમગ્ર મામલે? પેટ્રોલ પંપ સંચાલકો છે તેમના દ્વારા મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ સરકાર દ્વારા ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણને લઈને જે આદેશ આપવામાં આવ્યા તેને લઈને વિસાવદરમાંથી રાજ્યનું સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે। 1.25 કરોડ રૂપિયાનું ગેરકાયદેસર બાયોડીઝલ છે ત્યાંથી ઝડપાયું છે, જેનો મુખ્ય સૂત્રધાર છે તે ફિરોજ ભારમલ હોવાનું સામે આવ્યું છે। ફિરોજ ભારમલ છે તે ઘણા વર્ષોથી આ પ્રકારે ગેરકાયદેસર બાયોડીઝલ છે તેની સપ્લાય કરતો હોવાનું પણ સામે આવ્યું છે। અલંગમાંથી તે ક્રૂડ લઈ અને ત્યારબાદ તેનાથી પોતાની જે ફેક્ટરી છે તેમાં જ બાયોડીઝલ બનાવતું હોવાનું પણ સામે આવ્યું છે। પુરવઠા વિભાગ દ્વારા 2,31,000 લીટર જેટલો બાયોડીઝલનો જથ્થો પણ જપ્ત કર્યો છે। હવે આ ડીઝલ છે તે કોને કોને આપવામાં આવતું હતું તે દિશામાં પુરવઠા વિભાગ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને આની સાથે કોણ કોણ સંકળાયેલા છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આભાર મોહિત, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે 2.31 લાખ લીટર બાયોડીઝલ ઝડપાયું છે, ગેરકાયદે તેનું વેચાણ થઈ રહ્યું હતું અને અલંગમાંથી ક્રૂડ લાવીને તેમાંથી બાયોડીઝલ બનાવવામાં આવતું હતું। મિની ફેક્ટરી અહીં એક રીતે હતી અને તેને ઝડપી લેવામાં આવ્યું છે।